મારું નામ મનોજ રતિલાલ ઠક્કર મારી ફેક્ટરીનું નામ મનવે બાયો હેલ્થકેર રાતના લગભગ સાડા આઠ વાગે અહીંયા બહુ મોટો બ્લાસ્ટ થયો અમે લોકો તો લગભગ છ વાગે વયા જતા હોઈએ છીએ દેવ ઇન્ડસ્ટ્રીઝ મારી પાછળ દેખાઈ રહી છે એ ફેક્ટરી એ લોકો અહીંયા કેમિકલની ફેક્ટરી હતી લગભગ સિલિકેટ બનાવતા હતા અને અમે લોકો કોસ્મેટિક્સમાં સાબુ શેમ્પુ ક્રીમ વગેરે બનાવીએ છીએ એમની ફેક્ટરીથી મારી ફેક્ટરીનું અંતર લગભગ બસોથી અઢીસો મીટર જેવું હશે પણ બ્લાસ્ટ એટલો મોટો થયો કે બે કિલોમીટરના વિસ્તારમાં લાઇટો બંધ થઈ ગઈ થાંભલાઓ તૂટી ગયા અને એનો લગભગ પાંચસો સાતસો કિલોનો આપણે કહે ને બીમ એ ઉછળીને ત્રણસો મીટર દૂર મારી ફેક્ટરી ઉપર પડ્યો છે મારી ફેક્ટરીમાં તો ચાલીસ પચાસ હજારની નુકસાની નરી આંખે દેખાય જ છે મારી ફેક્ટરીમાં ઉપર પાણીની ટાંકી તૂટી ગઈ આખી દિવાલ તોડીને પાણીની ટાંકી ઉપર ગડર ઘૂસી ગયું છે બારીના કાંચ તૂટી ગયા છે હું હજી હમણાં જ આવ્યો છું કાલે રાતના અમે લોકો આવ્યા હતા પણ ત્યારે તો અંધારામાં કંઈ બહુ દેખાતું નહોતું વીજ કનેક્શન લગભગ આવી ગયા છે વાળા અત્યારે દેખાય છે પણ અંદાજ લાગે છે ચાર પાંચ દિવસ હજી લાગશે એટલે એ માણસોને અમે લોકો પગાર ચાલુ રાખ્યો છે બધા માણસોને બેસાડી રાખ્યા છે કારણ કે ગરીબ માણસોનું બીટાનું બિચારાનું આપણે જોવું જ પડે એ ગણતરીએ જોવો તો રોજનું અમારા ઉપર દસ હજાર રૂપિયાનો ખર્ચો છે અમે ઇન્સ્યોરન્સ લીધેલો છે પણ ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે જો આપણી ફેક્ટરીમાં આપણા થકી નુકસાન થયું હોય ને તો મળે હવે એમના તકે નુકસાન થયું છે એટલે આપણે એની ઇન્સ્યોરન્સ કંપનીમાં અથવા ઈ પાર્ટી જે દેવ ઇન્ડસ્ટ્રીઝ છે એના ઉપર આપણે ક્લેમ કરવો જોઈએ અને પોલીસ કમ્પ્લેન એના વિરુદ્ધ કરવી જોઈએ આવા જ અવનવા વિડીયોઝ માટે અબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આ રીતે જોડાયેલા રહો અબ સાથે ધન્યવાદ